જે વિષયમાં પોયમ વન, કે જેનું નામ છે ધ રિવર, બરાબર છે, રિવર એટલે કે નદી. મિત્રો, આપણે આ પોયમમાં નદીની ચાર અલગ અલગ અવસ્થાની વાત કરેલી છે, અને આ ચાર અવસ્થા આપણે જોઈએ ને તો એક માણસને પણ, એક વ્યક્તિને પણ લાગુ પડે છે. એટલે નદીની અવસ્થાની સાથે સાથે આપણને અહીં માણસની અવસ્થા પણ છે તે દર્શાવેલી છે. એટલે આપણે આ પોયમમાં બંને પાસા વિચારીને આ પોયમ આપણે સમજીશું. તો ચાલો શરૂઆત કરીએ. રિવર, રિવર, લિટલ રિવર, એટલે કે નદી, નદી, નાનકડી નદી, લિટલ એટલે કે નાનકડી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તું તારા રસ્તા પર આનંદથી ચમકતી જાય છે. તો અહીંયા બ્રાઇટ એટલે કે આનંદથી અને સ્પાર્કલ એટલે કે ચમકવું. મિત્રો, જો પોએમમાં શબ્દોની છૂટછાટ હોય છે એટલે અહીં કવિ છે એ શબ્દોનો ઉપયોગ કરીને, અહીંયા બ્રાઇટનો જે ઉપયોગ કરેલો છે તે આનંદ માટેનો કરેલો છે, અને સ્પાર્કલ એટલે કે ચમકવું. કે નદી છે, નાનકડી નદી છે, એ સૌથી પહેલાં તો કે આનંદથી ચમકતી જાય છે. ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, પીળા કાંકરા પર તું નાચતી જાય છે. અહીંયા યેલો એટલે કે પીળા, અને પેબલ્સ એટલે કે કાંકરા એટલે કે નાના નાના પથ્થરો, અને ડાન્સિંગ એટલે કે નાચતી જાય છે. પીળા કાંકરા પર તું નાચતી જાય છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ, ફૂલો અને જાડી ઝાંખરામાંથી તું નજર કરતી જાય છે. એટલે કે નદી છે એનો શરૂઆતનું જે સ્વરૂપ છે, કે નદી શરૂઆતમાં કેવી હોય છે, તો કે ફૂલો અને જાડી ઝાંખરામાંથી તું નજર કરતી જાય છે, એટલે એમાંથી તું પસાર થઈ જાય છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કોઈ રમતો બાળક. તો મિત્રો, આ છે નદીનો પહેલો તબક્કો. આ નદીના પહેલા તબક્કામાં તમે જોશો તો આ પહેલા તબક્કામાં આ નદીને એક બાળક સાથે સરખાવેલી છે. માનવ જીવનના પણ ચાર ભાગ પડેલા હોય છે, બાળપણ, યુવાનવસ્થા, પછી પ્રૌઢવસ્થા અને વૃદ્ધાવસ્થા. એમાં સૌથી પહેલાં આ નદીનું જે પહેલું જે સ્વરૂપ છે એનું, કેને કે એને બાળપણ સાથે સરખાવેલું છે. નદી છે તે નાનકડી છે, અને નાના હોઈએ ત્યારે સ્વાભાવિક છે માત્ર આનંદ અને આનંદ જ હોય, એટલે આનંદમાં જ ચમકવાનું હોય છે. પીળા કાંકરા પર તો નાચતી જાય છે, તો નાના બાળકો હોય ને એ કોઈ પણ જાતની પરિસ્થિતિ જોતા નથી, જેમ મન પડે તેમ રમતા હોય છે. એના જીવનમાં આવી નાની નાની અડચણો આવે તો પણ તે ધ્યાનમાં લેતા નથી, ને નદી છે એ પણ પીળા કાંકરા પર ઝડપથી નાચતી જતી રહે છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ, ફોલિયેજ, ફોલિયેજ એટલે થાય જાડી ઝાંખરા. થ્રુ, થ્રુ એટલે માથી, ફૂલો અને જાડી ઝાંખરામાંથી તું નજર કરતી જાય છે. નાના બાળકો હોય ને તે છુપાઈ છુપાઈને, જ્યાં ફૂલો હોય, જ્યાં જાડી ઝાંખરા હોય, ત્યાં છુપાઈને તે બેસે નથી, એમાંથી એકબીજાને જોતા હોય છે, બધા લોકો જોતા હોય છે. તો આવી રીતે નદી છે તે ફૂલો અને જાડી ઝાંખરામાંથી તે ઝડપથી વહી જતી હોય છે, ત્યાંથી જતી રહે છે. તો આ બધું જોતા કેવું લાગે? તો આ એક લાગે છે જાણે કોઈ રમતું બાળક, રમતું બાળક હોય ને એનું વર્તન આવું આપણને જોવા મળે છે. તો આ હતો નદીનો પહેલો તબક્કો. આગળ જોઈએ. રિવર, રિવર, સ્વેલિંગ રિવર, નદી, નદી, ઉછળતી નદી, સ્વેલિંગ એટલે કે ઉછળતી. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લીસા અને ખરબચડા રસ્તા પર તું દોડતી જાય છે. હવે જો કેને કે ઉછળતી નદી, હવે કીધું આપણે આ બીજો તબક્કો આવ્યો છે. બીજો તબક્કો એટલે યુવાવસ્થા. તો યુવાવસ્થામાં આપણે કોઈ પણ જાતની દરકાર લેતા નથી, રસ્તો ગમે તે હોય આપણે કેને કે આપણા જે કેને કે મનના આનંદમાં જતા હોઈએ છીએ, એટલે કે રસ્તો પછી કેવો છે તે આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે એ રીતે નદી છે એ પણ લીસા અને ખરબચડા રસ્તા પર તે દોડતી જાય છે. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લિપિંગ, તો હવે વર્તન એનું કેવું હોય છે? તો કે વધુ જોરથી, વધુ ઝડપથી,
અને ખડખડ વહેતી કૂદતી, બરાબર છે. આ છે નદીનું કે ક્યાંથી બીજું સ્વરૂપ છે, એમાં એનું વર્તન આપણને જોવા મળે છે. ઓવર ધ રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ, ટેકરીઓ ઉપર ગુલાબના કિનારાની બાજુમાંથી તું ઝડપથી પસાર થઈ જાય છે. હવે જો કે નદી છે એ બીજા સ્વરૂપમાં, એટલે કે યુવાવસ્થામાં એનું વર્તન કેવું હોય છે, તો કે વધુ જોરથી, વધુ ઝડપથી અને ખડખડ વેથી કૂદતી ટેકરીઓ ઉપર અને ગુલાબના કિનારાની બાજુમાંથી તે ઝડપથી પસાર થઈ જાય છે. એટલે કે નદી છે એનો પ્રવાહ છે હવે વધી જાય છે. અને યુવાવસ્થામાં પણ બધાના વિચારો છે તે ક્રાંતિકારી વિચારો હોય છે, કે જેમાં નવ પરિવર્તન અને નવ સર્જનની જે લાગણી છે તે આપણને વધુમાં વધુ જોવા મળે છે. અને ત્યારે કોઈ પણ અવરોધને આપણે કે ગણકારતા નથી, ધ્યાનમાં લેતા નથી, ત્યારે આપણું જોર વધી જાય છે, આપણી ઝડપ વધી જાય છે. અને કૂદકીને ભૂસકે આપણે માત્ર પ્રગતિ અને પ્રગતિ જ ઈચ્છીએ છીએ, આવી આપણી યુવાવસ્થા હોય છે. લાઈક ઇમ્પેટસ યુથ, તો આખું વર્તન છે તે કોને જેવું થયું, તો કે જાણે કે ઉન્મત યૌવન, ઉન્મત એટલે થઈ મગ્ન, યુથ એટલે કે યૌવન, ઇમ્પેટસ એટલે ઉન્મત અને યુથ એટલે કે યૌવન. જાણે કે ઉન્મત યૌવન, જાણે કે મગ્ન યુવાન, એક યુવાન છે એ નવ સર્જન અને નવનિર્માણના ક્રિયા પ્રવૃત્તિમાં આગળ વધતો હોય, જેમ મગ્ન થઈને કામ કરતો હોય એ રીતના નદીનું વર્તન છે એનું આપણે બીજું સ્વરૂપ છે તે જોવા મળે છે. આ નદીની યુવાની દર્શાવે છે, માણસની પણ યુવાની દર્શાવે છે, કે યુવાવસ્થામાં જ આપણે નવસર્જન, નવનિર્માણ, નવ પરિવર્તન કરી શકીએ છીએ. અને એથી જ એ વખતે આપણો જોમ, જુસ્સો, ઝડપ એ બધું વધી જાય છે. અને ત્યારે આપણે નાની મોટી મુશ્કેલીઓને પણ ગણકારતા નથી. ટેકરીઓ ઉપર જવાનું હોય કે ફૂલોનો સાથ લેવાનો હોય, આપણે માત્ર આપણી ઝડપથી પસાર થતા હોઈએ છીએ, આપણે માત્ર આગળ વધતા હોઈએ છીએ. તો આ હતું બીજું સ્વરૂપ. અને આ બીજા સ્વરૂપમાં નદીનું અને માણસનું જે યૌવન છે તે આપણને દર્શાવેલું છે. આગળ જોઈએ. રિવર, રિવર, બ્રિમિંગ રિવર, નદી, નદી, છલકાતી નદી, બ્રિમિંગ, બ્રિમિંગ એટલે કે છલકાતી. હવે આવે છે ત્રીજો તબક્કો, કે જે ત્રીજો તબક્કો જેને આપણે કહીએ છીએ પ્રૌઢાવસ્થા. એટલે કે આપણે છે ને એકદમ સમજૂ થઈ ગયા છીએ, આપણે ઘડાઈ ગયા છીએ, બરાબર છે. બાળપણમાં મોજ કરી લીધી, યુવાનીના અનુભવ લઈ લીધા, અને હવે આપણે એક સમજૂ થઈ ગયા છીએ, અને હવે આપણે કોઈકને માર્ગદર્શક આપી શકીએ એવા આપણે ઘડાઈ ગયા છીએ. તો હવે વર્તન કેવું છે, તો કે હવે વર્તન છે છલકાતું. આપણે કહે કે આજે પ્રૌઢાવસ્થામાં આપણી પાસે જ્ઞાન ઘણું બધું હોય, તો આપણે આ જ્ઞાન છે તે છલકાતું હોય, એ જ્ઞાન છે તે વહેંચવાનું હોય. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, વિશાળ અને ઊંડી અને સમય જેવી સ્થિર. તો નદી કેવી હોય છે, તો કે બ્રોડ એટલે કે વિશાળ, ડીપ એટલે કે ઊંડી, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. અહીંયા સ્ટીલ એટલે કે સ્થિર, સ્થિર કોના જેવી, તો સમય જેવી. સમય જેમ સતત જતો રહે છે તે રીતે આ નદી છે એ સતત વહેતી રહે છે, બરાબર છે. સ્થિર એ અર્થમાં સ્થિર નહીં કે તે નદી છે તે ઊભી રહી ગઈ છે, આ સ્થિર એટલે કે તેની ગતિ છે તે સતત જેવી છે. સ્વિમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન, બરાબર છે. વધુ સ્પષ્ટ ચોખવટ કરેલી છે કે સ્થિર લાગતી હોય તેમ છતાં તે ગતિમાં વહેતી હોય છે. નદીને આપણે જોઈએ ઘણી વાર થાય કે નદી એકદમ શાંત છે, નદી એકદમ શાંત દેખાય છે, પણ એ શાંત નદી, એ જે શાંત સપાટી છે, એ શાંત સપાટીની નીચે નદીનું વહેણ છે તે સતત વહેતું હોય છે. તો આ રીતના પ્રૌઢાવસ્થામાં માણસ છે તે આપણને સ્થિર લાગે, પણ એ સ્થિરતાની નીચે એનું જે જ્ઞાન છે, એની જે ગતિ છે તે સતત ક્રિયામાં હોય છે. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન, એટલે કે મહાસાગર તરફ આગળ વધતી જાય છે. ઓશન એટલે કે મહાસાગર, અને ટેન્ડિંગ એટલે કે આગળ વધવું, મહાસાગર તરફ તે આગળ વધતી જાય છે. મિત્રો, તમને ખ્યાલ હશે કે બધી નદીઓ છે તે એક સમયે સમુદ્રમાં ભળી જાય છે. બધી તો ન કહી શકાય, પણ મોટા ભાગની જે નદીઓ છે ને, જે મોટી મોટી નદીઓ છે તે સમુદ્રમાં ભળી જાય છે. નદી છે તે સમુદ્ર તરફ આગળ વધતી જાય છે. તો આ રીતે આ જે સમુદ્ર છે, સમુદ્ર એટલે આપણે જે વિશાળ જ્ઞાન છે, હવે આપણે જે કે હવે પછી જે ચરણ આવશે, બરાબર છે, કે આપણે જ્યારે
ઈશ્વરની અનુભૂતિ પહોંચવાનું છે, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનો છે, એ જગ્યાએ આપણે કહેને કે આગળ વધવાનું છે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, માણસના શ્રેષ્ઠ સમયની જેમ. તો આ સમયગાળો કેવો છે? તો આ સમયગાળો છે માણસનો શ્રેષ્ઠ સમય. કેમ? તો કે પ્રૌઢાવસ્થામાં માણસ છે તે અનુભવથી ઘડાઈ ગયો હોય છે, તે પોતાના અનુભવથી જ પોતાનું જીવન ગુજારતો હોય છે, સાથોસાથ તેના જે સંતાનો છે તેને તેના સિદ્ધાંતોની, તેના કહે ને કે મૂલ્યોની, ની સંસ્કૃતિની બધી વાત છે તે કરે છે. અને પ્રૌઢાવસ્થા છે કે જે અનુભવથી સિદ્ધ થયેલો સમય છે, એમાં તે એક માર્ગદર્શક બની રહે છે. અને માણસ જીવનનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે તે માનવામાં આવે છે. બાળપણની મોજ, યુવાનીના અનુભવ, એ બંને મળીને પ્રૌઢાવસ્થા છે તે માણસનો શ્રેષ્ઠ સમય છે તે બનાવે છે. પ્રૌઢાવસ્થા એ અહીંયા પૂરી થઈ, હવે અંતિમ અવસ્થામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં જઈએ તો શું થાય છે ત્યાં ચાલો જોઈએ. રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. જો અહીંયા હેડલોંગ, હેડલોંગ એટલે કે ઉતાવળી. હવે જે અંતે છે પ્રૌઢાવસ્થા પછી છે વૃદ્ધાવસ્થા. તો વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા બે સરખું કહેવાય છે એવું આપણે સાંભળીએ છીએ કે નાના બાળકો અને વૃદ્ધો બંને સરખા કહેવાય. ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી, તો નીચે સમુદ્રમાં સમાઈ જાય છે. મેં અગાઉ કીધું એમ કે મોટાભાગની નદીઓ છે તે અંતે સમુદ્રમાં સમાઈ જાય છે, એટલે અંતે આપણે ઈશ્વરમાં ભળી જવાનું છે એવી અહીંયા વાત આપણને કહે છે. કે આપણું જે આપણે જીવન, જીવન આપણે એક નદી જેવું છે. કે નદી કેમ શરૂઆતથી બાળપણ, યુવાની, કારણ કે પ્રૌઢાવસ્થાને હવે પહોંચીએ છીએ આપણે વૃદ્ધાવસ્થા, તો એ વૃદ્ધાવસ્થાને અંતે આપણે છેલ્લે ભળી જવાનું છે ઈશ્વરમાં. નદી છે એ નદી સમુદ્રમાં છે, સમાઈ જાય છે. સી ધેટ લાઈન હેથ નેવર સાઉન્ડેડ, અને આ દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, સ્વાભાવિક છે આ દરિયો છે, દરિયાની ઊંડાઈ હજી સુધી કોઈ માપી શક્યું નથી, દરિયાની લંબાઈ છે કોઈ માપી શક્યું નથી. પણ અહીંયા કહેવાનું એમ થાય કે આપણે જ્યારે અંતે પ્રભુને, ઈશ્વરને મળવાનું છે, ઈશ્વરરૂપી જે જ્ઞાનનો સાગર છે એમ જે મળવાનું છે, તો એનું ઊંડાઈ, એનું જ્ઞાન તો અમાપ છે, એટલે માપી શક્યું નથી કોઈ. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, એટલે કે આ દરિયો છે તે નિરંતર પ્રવાસ કરતો રહે છે, એટલે કે ઈશ્વરનું જ્ઞાન છે તે સતત વહેતું રહે છે, અને આ જે દરિયો છે તે ક્યારેય સ્થિર રહેતો નથી. ઈશ્વરનું જ્ઞાન છે તે એક યા બીજા સ્વરૂપે આપણને મળતું રહે છે, અને અંતે આપણે આ સમુદ્રમાં જ, આપણે ઈશ્વરના મહાસાગરમાં, ઈશ્વરના જ્ઞાનના સાગરમાં આપણે ભળી જવાનું છે. આપણું અંતિમ સત્ય છે. તો હવે આ વર્તન કેવું હતું? લાઈક એટર્નિટી, જાણે કે અનંતકાળ. એટર્નિટી એટલે અનંતકાળ. અનંતકાળ એટલે શું? તો કે સતત કામ કરતું રહેવું. આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે માણસને 84 લાખ જન્મો લેવાના હોય છે. તો 84 લાખ જન્મો લેવા એ જરૂરી નથી હોતા. આપણે માત્ર ભગવાનનું કાર્ય કરીએ તો આપણને ભગવાનના કાર્યથી જ મુક્તિ મળી જાય છે. પણ આ આપણું સમગ્ર જીવન છે, આપણે અહીં નદીના સ્વરૂપ સાથે સરખાવ્યું છે, નદીના સ્વરૂપ તરીકે દર્શાવ્યું છે. તો આપણે પણ આપણો જે પ્રવાસ છે તે નિરંતર થતો રહે, નિરંતર વહેતો રહે, અને આ ઈશ્વર આપણી સમક્ષ રહે, તો એને આપણે અનંતકાળ કહી શકીએ. આ અનંતકાળ સદાયને માટે, ઈશ્વર સદાયને માટે આપણી સાથે રહેશે. તો મિત્રો, આ સાથે આ પોયમ પૂરી થઈ. બહુ સારી એવી પોયમ છે. કીધું તો એમ આપણે બંને પાસા વિચારવાના હતા, બંને બાજુ જોવાની હતી કે નદી પણ છે સાથે માનવનું જીવન પણ છે. એ બહુ સરસ પોયમ જોઈ. ફરીવાર બીજા વિડીયોમાં બીજી પોયમ સાથે મળીશું. ત્યાં સુધી